अथ महिमाना लक्षण दर्शाय छे। क्रियामा बंधावा न दिए प्रभु तथा कथावर्ता मुख्य राशि छे। निराकार कहे तेवू बीजो मोटू पाप नहीं एम करू। कुणालतानंद स्वामी ना आ बदा महिमा लक्षण लखेला है। तो पहली बात करी कि क्रिया में बंधावा न जी। आ जीव नो स्वभाव केवो छे? बंधाई जाए। कोई पण क्रिया से क्रिया में बंधाय, स्थान छे मां बंधाय, कोई व्यक्ति होय तो व्यक्ति नी अंदर बंधाय, विषय नी अंदर बंधाय, स्वभाव नी अंदर बंधाय। जीव नो स्वभाव ए बधो स्वभाव छे। પણ અહીંયા આગળ લખ્યું ગુણાતીત પંત માં એવી સામર્થ્ય કે ગુણાતીત પંત આપણને સેવા સોંપે અને આપણે પ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરે તો એ પ્રવૃત્તિ ની અંદર આપણને બંધાવા ન દે। આ સ્વામીની એક વિશેષતા એ ખાસિય છે। પ્રભુ તથા કથાવાર્તા મુખ્ય રાખે। આપણા જીવન ની અંદર ભગવાન પ્રધાન થાય, આપણા જીવન ની અંદર કથાવાર્તા મુખ્ય રહે એ હંમેશા એ પોતે ધ્યાન રાખે। હવે ભગતજી મહારાજ તો ગુણાતીત સંત હતા અને જાગા ભગત, જાગા ભગત ના ત્યાગ નો આપણે વિચાર કરીએ તો પણ જબરજસ્ત ત્યાગ। જ્ઞાતિની દ્રષ્ટિ જોવા માટે કે જાગા ભગત કરી પ્રકૃતિ ના હતા અને એ જમાનાની અંદર છે જ્ઞાતિવાદ આપણે છે તો જ્ઞાતિવાદની દ્રષ્ટિએ એ જ્ઞાતિ છે એ રીતે જ્ઞાતિ કહેવાય। પણ જાગા ભગત ને જયારે ગઢડાની અંદર પેલા મહાપુરુષ સ્વામી એ વાત કરી, મહાપુરુષ સ્વામી એ કહ્યું કે તું ત્યાં આગળ ગુણાતીત સાહેબ પાસે જુનાગઢ માં રહ્યો તારું કલ્યાણ નહીં થાય, કારણ કે તારું ગામ કયું છે? તારું ગામ તો બાજરા છે આંબરડી ની પાસે, હવે એ તો ગઢડા દેશ ની અંદર આવે છે તો ગઢડા દેશ માં આવે છે, તું જુનાગઢ ની અંદર રહેવા માટે ગયો તારું કલ્યાણ કેવી રીતે થશે? આજે એમને વાત કરી, હવે આજે વાત કરી પણ તો જાગા ભગત બહુ સુધી હતા। જાગા ભગત વાત કરી કે સ્વામી તમે તો જુનાગઢ દેશ ના છો, તો જુનાગઢ દેશ ના થઈને તમે ગઢડા માં રહ્યા તમારું કલ્યાણ કેમ થશે? તો તમારે કલ્યાણ કરવું હોય તો ગુણાતીત સાહેબ પાસે જાઓ। હવે આવી વાત કોણ કહી શકે અને કોણ બોલી શકે? તે વખતે તો હજી પાર્ષદ પણ થયા નતા। આવી એક વાત કરી જાગા ભગત એવા પડ્યા હતા। 64 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામી ની મરજી છે આજ્ઞા છે એનું પાલન કર્યું, આ બધું કર્યું, પણ ગુણાતીતાનંદ સ્વામી જો ક્રિયામાં બંધાવા દે નહીં, કથાવાર્તા મુખ્ય રાખે, ભગવાન મુખ્ય રાખે, કેવી રીતે ખબર પડે? પથ્થર ઘડતા હતા અને પથ્થર ઘડવાનું કામ કરતા હતા અને તેઓ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા જુનાગઢ મંદિર, જુનાગઢ મંદિર ની સામે વાડો હતો અને વાડામાં ધર્મશાળા એનું કામ ચાલુ હતું। એ ધર્મશાળાના કામ ની અંદર પથ્થર ની જરૂર હતી તો કડાઈ કામ કરવાનું આવે એ પથ્થર ને ત્યાં આગળ દેલા, દેલા ના નામ થી પથ્થર ને કે દેલા સારવા એ બધું બોલે। સ્વામી ત્યાં આવ્યા અને પોતે એકદમ વ્યવસ્થિત પણે કઢાઈ કામ કરતા હતા તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું જાગા ભગત ને હું નથી થયા આટલું સરસ કામ કરે, પણ સ્વામી પ્રશ્ન પૂછો ભજન થાય છે? એટલે એમને કહ્યું સ્વામી ભજન તો થતું નથી પણ આપણે જે આજ્ઞા કરી આજ્ઞા હું વ્યવસ્થિત પણે પાડું। ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પાંચ પથ્થર ઓછા ઘડાય તો વાંધો નથી, પણ ભગવાન નું ભજન કરતા કરતા ભગવાન ને સંભાળીને પથ્થર નું ઘડતર કામ કરજો, બહુ સારું બોલ્યા। અને પછી ગુણાતીતાનંદ સ્વામી કે તે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં સાધુ થાય,
અને અંતરમાં સાધુજીને મોટા પુરુષ રાજી થાય અને સેના ઉપર મોટા પુરુષ રાજી થાય એનો જીવ સુખ્યો થઈ જાય. પછી અદભુત અલૌકિક વાત કરી સ્વામી અશાકા ભગતજી મેં તમને વાત કરી. ભગતજી મહારાજ નો પ્રસંગ જો, ભગતજી મહારાજ ના પ્રસંગ ની અંદર ગુણાત્માન સ્વામી કાર્યાણી ની અંદર હતા અને બધા જમી લીધેલું. પછી સ્વામી અરે ભગતજી મહારાજ વાસણ ઉતરતા હતા અને વાસણ ઉતરતા હતા પેલો કંસાર હોય ને એ કંસાર ચોટી ગયો હતો, તમે કાંથી ઉઠેડતા હતા. અરે ઉઠેડતા ઉઠેડતા તેને જોર કર્યું તો ભગવાન નું જે સ્મરણ, તો ભગવાન ના સ્મરણ માંથી વૃત્તિ હટી અને જેવી હટી તો બધા રસ્તામાં નથી લાગતા, સાવધાની હટી, દુર્ઘટના ઘટી, રસ્તામાં લખે છે. અરે એમાં તો આપણને ખબર પડે છે ગાડીઓ જતી હોય એની સ્પીડ હોય અને ચાલતા હોય તો ભગવાન નું વિસ્મરણ થાય અને ભગવાન નું વિસ્મરણ થી આપણે જે કોઈ ક્રિયા કરીએ છીએ એ દુર્ઘટના જીવન ની અંદર થાય તેવું આપણે લાગતું નથી. પણ શ્રીજી મહારાજ તો કે છે ભગવાન ને યાદ કર્યા વિના સ્નાન કરે તો લોહીમાં સ્નાન કરે, ભગવાન ની સ્મૃતિ વગર જમે છે તો માંસાહાર કરે છે. આટલી બધી વાત એ લોકોની ખ્યાલ છે. હવે આ ખબર કેવી રીતે પડે? આમ જેમ સત્સંગમાં આપણે આગળ વધતા છીએ અને ભગવાન ની વાત કરતા છીએ, ભગવાન નું સ્મરણ કરતા છીએ, ભગવાન ના સ્મરણ થી આપણા અંતર ની અંદર ગાઢક આપણા અંતર માં શાંતિ નો અનુભવ થતો હોય ત્યારે આપણે ખબર પડી કે અભિષેક કરે. રસ્તા ની અંદર ટ્રક છે ને, ટ્રક તેનું વજન કેટલા, 15 ટન છે, 20 ટન છે ટ્રક ની અંદર. એના માટે બે બ્રિજ આવે, જે બ્રિજ પર માપે એને પેલું લોખંડ હોય એના પર ટ્રક ઉઠી જાય તો એનું માપણી થાય. હવે એ માપે ને, હવે તમે ત્યાં કરી ઊંધા લો તો કાંટો હોય, તમે ઊંધા લો તો હું ઉભો રહ્યો તો પેલું ટીશુ કર્યું હોય ને ટીશુ, એને તો કશું ના થાય. ઘરું આવ્યું હોય થાય કે ઓછા ઓછું 5 ટન થી તો શરૂ થાય એટલે મપાવાનું. 5 ટન સિવાય એ ત્યાં આગળ જે બેલેન્સ છે વેટ સ્કેલ, એ વેટ સ્કેલ બધું ખબર પડતી જ નથી. 4 ટન શું, 3 ટન શું, 2 ટન, 1 ટન કશું ખબર નથી. પણ કેમેસ્ટ્રી લેબોરેટરી ની અંદર તમે પ્રયોગ કરતા હો અને તમારામાં જો કોઈ કેમેસ્ટ્રી ના 12મા ધોરણ સુધીમાં તો ક્લાસ સ્ટાન્ડર્ડ સુધીમાં તો કેમેસ્ટ્રી ના ક્લાસીસ હોય છે, એના પ્રેક્ટિકલ્સ હોય છે, એની અંદર છે ને નાનું વજન્યું આવે અને વજન્યું એને કાચ થી બંધ કરેલું હોય અને કાચ થી બંધ કર્યું તમારી પાસે ચીપીઓ હોય અને ચીપિયાથી તમારે આમ 0.5 મિલીગ્રામ, 1 મિલીગ્રામ, મેક્સિમમ 1 ગ્રામ, પણ તમે ખાલી 0.5 મિલીગ્રામ મૂકો ને ફટાફટ ફટાફટ એ સેન્સિટિવ બેલેન્સ કહેવાય. એમ આપણે જયારે સત્સંગ કરતા કરતા આગળ વધીએ ને તો આધ્યાત્મિક દ્રષ્ટિએ, સ્પિરિચ્યુઅલ દ્રષ્ટિએ આપણે સેન્સિટિવ થઈએ, આપણામાં પવિત્રતા આવે, પછી આપણને ખબર પડે છે. આખું કાકું થાય ને ખબર પડે કે આ બરોબર નથી, આ બરોબર નથી. બહાર નો કોઈ માણસ આવ્યો હોય ને કે સ્તુતિ કરે કે ના કરે બધું હરખું લાગે અને કશું ખબર પડે નહી, કઈ કરતા કઈ નહીં. આપણને કેવા કરવા છે? પ્યોર, આપણને કેવા ક્રિસ્ટલ પ્યોર. એના કરતા આગળ ફાઈબર ઓપ્ટિક્સ છે ને, ફાઈબર ઓપ્ટિક્સ માં કેવી ગરીબી છે એવા આપણને કરવા. તમે આમ આરપાર ટ્રાન્સપેરન્ટ એટલે આરપાર દેખાય, બધું ખબર પડે. તો અહીંયા આગળ ગુણાત્માન સ્વામી એવા શુદ્ધ હતા, ગુણાત્માન સ્વામી એવા પવિત્ર હતા. તો કહ્યું છે ક્રિયામાં બંધાવા ન દે, ક્રિયામાં બંધન થાય થાય, હરિભક્તો ને થાય, સંતોને પણ થાય, મોટા મોટા પરમહંસો ની વાત છે. ગુણાત્માન સ્વામી ની વાતમાં નથી લખ્યું,
परमानंद कानंद स्वामी का गौशाला में बनने गए तो गौशाला में आसन थी कि खोजाना गुरु कहवाता। अरे गौशाला में बन जाया पी कथा वर्ता में आसन न कर खाधा पीधा वगर ने भूखा कई ना पर एमने खबर तो साचु कहते महाराज शू आप इच्छा है महाराज से जाओ गाजर रींगण गोविंद स्वामी गांडा सीधी महाराजे बंधन मैं मुक्त कराया लगे थे गुणानंद स्वामी सामर्थ्य કોઠારી ઘી લેવાનું હોય ઘઉં લેવાના હોય ચોખા લેવાના હોય દાળ લેવાની હોય મંદિરમાં લોકોને જમાડવાના હોય ભંડારો કરવાનો હોય તો માણસો સાથે સોદા કરવા પડે હવે એમાં આવ્યો ઘી વાળા આવ્યો અને ઘી વાળા એ કીધું ઘી તમે લો ગુણાકાર સ્વામી કથા વાર્તા કરતા અરે ત્યાં આગળ કોઈ આવ્યો અરે ત્યાં આવીને સિકંદર કોટાની વાત કરી કે સ્વામી ઘી વાળો ઘી લેવા આવ્યો છે તો આપ મને આ કથા બંધ કરો અને ઘી છે લેવાનું છે તો નક્કી કરો ગુણાકાર સ્વામી આ કથા વાર્તા પડશે ને પછી હું આવીશ સ્વામી ઘી વાળો ઉતાવળો થાય છે એને ઉતાવળી છે અને ઘી વાળો થતો રહેશે સ્વામી કરી જોવો તો બને જાય આ કથા પડશે ને પછી હું આવી એ ત્રિકોણદાસ કોઠારી ની પાટણ જીવાનો ઉભો હતો જીવાડા વાત કરી કે સ્વામી હું કઈ ઉતાવળ કરતો નથી આ તમારા કોઠારી ઉતાવળ કરે મને તો આપણા દર્શન થાય છે આપણી કથા સંભળાય છે મને એનો આનંદ છે જો મુખ્ય કથા વાર્તા રાખે કોઈ દિવસ તમે જો પ્રભુ સ્વામી મહારાજ કમાલ કરી ગયા આજે મોહન સ્વામી મહારાજ નું જીવન વાંચો આપણને લાગે સાક્ષાત શ્રીજી મહારાજ ભગવાન પોતે જ આ સંતમાં રહીને આ પૃથ્વી ઉપર આપણું કલ્યાણ કરવા માટે આવ્યા એક પણ વાતની કસર નહીં એક પણ વાતની ખામી નહીં આશ્ચર્ય થાય આ સંસ્થાની અંદર પબ્લિકેશન કેટલા પુસ્તકોના થયા છે ને એ બધા પ્રભુ સ્વામી મહારાજ બાકી હતા ક્યારેક ટાઈમ નહોતો જમવા બેસે ને ત્યારે પુસ્તકો વંચાતા છે બધા જ અને કેવી રીતે શીખ ફોલોવીને એક ઘડી નવરાશ ની એક સેકન્ડ વગાડી નથી તમે જુઓ હંમેશા પ્રધાન કે કઈ વાતો થાય ને બધાને ગમતમાં પડે સ્વામિનારાયણ ભગવાન કાઠીઓ સાથે હસી મજાક કરતા પણ હસી મજાક કરીને પછી આ વાત કરે યોગીજી મહારાજ પણ ગમત કરે એમ ધર્મસાઈ મહારાજ પણ ગમત કરે ખરેખરી ગમતમાં વળી જાય પણ તરત જ કે પછી કે અરે અરે હવે આ પછી વાત રહી જશે બાકી લો આ વાતો તો કથા વાર્તા એ પ્રધાન રાખે પછી આગળ વાત કરી નિરાકરણ કહે એવું બીજું મોટું પાપ નથી એમ કહ્યું ભગવાન છે ને સાકાર છે ભગવાન નિરાકાર નથી કોણ કહે છે ઉપનિષદ ઉપનિષદ માં લખ્યું ભગવાન જોતા હોવા સ્વઈક્ષત ભગવાન જોયે છે તો ભગવાન જોયે છે તો આંખ છે કાન છે બધું છે બીજું સ્વામિનારાયણ ભગવાન એ વાત કરી કે આકાશ નિરાકાર છે
तो आकाश माथी कोई आकार उत्पन्न थतो नथी, पर मानस साकार छे तो एना संतान छे साकार थाय छे, એમ સૃષ્ટિ સાકાર છે તો એના બનાવનારા પણ સાકાર હોવા જોઈએ. તો આ વાત કરી કે ભગવાન છે એ સાકાર છે એ હંમેશા પ્રતિપાદન કરે, પણ જયારે નિરાકાર તો નિરાકાર કહેતા કહેતા સૂર્યવાદ ઉપર જતા રહેવાય. નિરાકાર એટલે શું? ક્યાં ભક્તિ થવાની? કોની ભક્તિ કરવાની? આકાશ કે આકાશની ભક્તિ થાય? શું ભક્તિ થાય? એની કોઈ ભક્તિ ના થાય. તો અહીંયા આગળ ગુણાકાન સ્વામી એવા છે કે સમજાવે છે. પછી આગળ વાત કરી કે મહારાજે ચાર પ્રશ્ન પૂછાવ્યા, તેમાં મહારાજે વાતું કરવાનું મુખ્ય કર્યું. આ ગુણાકાંતાના પ્રસંગ છે. સ્વામીને ભગવાને પૂછ્યું ને માતાની સેવા કરવી, કોઈ વાંધો હોય ને એની સેવા કરવી, આત્મા રૂપે વર્તું આત્મનિષ્ઠ. આ બીજી વાત કરી ધ્યાન કરવું, ભગવાનનું ધ્યાન કરવું. અને ચોથી વાત કરી કથા વાર્તા કરી. આ ચાર નો અધિક કહ્યું શ્રીજી મહારાજે કીધું કથા વાર્તા. પછી આખરે યાદ રાખજો ધ્યાન ન કરવું એમ નહીં, આપણે ન કથા કરીને ધ્યાન કરીએ. આનો અર્થ એવો થતો નથી આત્મા રૂપે ન વર્તું, એ વિચાર કરવાનો જ છે, ધ્યાન પણ કરવાનું છે, સેવા પણ કરવાની છે. પણ સ્વામીને આ વાત મહારાજને કરી હતી કે ગુણાત્માનંદ સ્વામીને કરું, અને સ્વામીએ છેલ્લે સુધી મહારાજનો મહિમા પ્રવર્તાવ્યો. પછી આગળ કહ્યું કે મહારાજે વાતું કરવાનું મુખ્ય કર્યું. સર્વધામના મુક્ત સાથે પ્રશ્ન ઉત્તર કર્યા, એમાં કોઈ અમને જીતી શક્યા નહીં. હવે કહ્યું કે ભગવાનના ઘરમાં અંધારું કેમ છે તેની વાત કરી. મહારાજ કાર્યાણીમાં 25 વાર મળ્યા. આ બધા પ્રસંગો ગુણાચાર સ્વામીની વાતોના લખેલું છે, પણ જીવન બધા પ્રસંગ આવે ભગવાનના ઘરમાં અંધારું કેમ? અન્યાય દેખાય ને? અન્યાય તો ગુણાકાન સ્વામી કોઈ અન્યાય દેખાતો નતો, પણ આપણને લાગે આ બિચારો માણસ કામ કરી કરીને મજૂરી કરે છે, એને મહિનાની અંદર 5,000 રૂપિયા 10,000 રૂપિયા માન મળે, અને ચાલો ઓફિસમાં બેઠા બેઠા કામ કરે તો મહિને 2,00,000-5,00,000 રૂપિયા કમાય, આવું કેમ? આવું માણસના મનમાં છે? પછી નિર્દોષ માણસ છે એનું મૃત્યુ થઈ જાય, આતંકવાદી હોય, આતંકવાદીના ઘરમાં કરોડો રૂપિયા હોય, તો અંધારું કેમ? એટલે આ બધા અન્યાયના પ્રશ્નો દેખાય આપણને. તો શ્રીજી મહારાજ એ વખતે સમજાવે છે, મહારાજ એમને વાત કરે. પછી આગળ વાત કરી કે મહારાજે કાર્યાળયમાં 25 વખત મળ્યા. આ બહુ મહત્વનો પ્રસંગ છે, એ પ્રસંગ પણ બહુ જાણીતો પ્રસંગ છે. ગુણાકાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી માતાઓ ઉપર ભરતી બળણી અને અથાણું, એ અથાણું લઈ અને શ્રીજી મહારાજને મળવા માટે ગયા. પણ સાથે શાંતાનંદ હતા. હવે મુક્તાનંદ સ્વામીને એમણે કહ્યું કે સ્વામી તમારી કેસો તોય જઈશ, ના પાડશો તોય જઈશ. મુક્તાનંદ સ્વામી કે મારે જોડતી જરૂર છે, લાવો મોકલો. શ્રીજી મહારાજ તો સર્વજ્ઞ અંતર્યામી, મહારાજને બધી વાત ખબર પડી ગઈ. અને જેવા ત્યાં કારેલી ગામમાં મળ્યા, શ્રીજી મહારાજ જમતા સ્વામી જમાડ્યા, શ્રીજી મહારાજ જમી લીધું. અને ગુણાકાન સ્વામી કે સુરતના આ ભક્ત એ આપને જે કમ્પ્લેન કયા છે અને ભેટવાનું કર્યું છે. શ્રીજી મહારાજ કે એ હરિભક્ત તમને ભેટવાનું કર્યું તો એના એમને શું લાભ? હું તો તમને ભેટું છું. શાંતાનંદ ઉભા ક્યાં ભેટવા માટે? શ્રીજી મહારાજ કે ના, તમને ના ભેટું. આગ ડાલીને આવ્યા છો કે એમને આવ્યા છો? આજવા ચાવી છે આધ્યાત્મિક માર્ગની અંદર ચાવી છે આજ્ઞા પાલન. એ આપણને દેખાય છે સામાન્ય. આધ્યાત્મિકતા શું છે? આધ્યાત્મિકતા માયાથી પર થવાનું છે. ક્યાં આપણને માયા મળે છે? મનના વિચારો,
કે મનના વિકારો કોણ ટાળશે? મનના વિચારો ટાળશે કોણ? ગુણાતીત સ્વયં. તો ગુણાતીત સ્વયં જેમ કે એટલું આપણે કરી મન અમન થાય છે એટલા પ્રમાણમાં જ ત્યાં સુધી મનનું કિંગડમ, મનનું સામ્રાજ્ય એ છે. અને ત્યાં સુધી માણસ સુખી થતો નથી. ધીરે ધીરે કરતા કરતા આ છે, આ દેખાય આપણને સામાન્ય, પણ આ બહુ મોટી વાત છે જે ગુણાત્માનંદ સ્વામી પોતાના જીવનમાં બતાવ્યું. મહારાજે પણ આપણને વાત કરી. મહારાજ પાછળ પછી આગળ ચાલતા આ સુરત નો પ્રસંગ છે. સુરતમાં આનંદાનંદ સ્વામી હતા, ગુણાત્માનંદ સ્વામી હતા અને ભિક્ષા માંગતા હતા. અને મહારાજના દર્શન થયા, મહારાજ પાછળ પછી ચાલતા હતા. તો તે વખતે ગુણાત્માનંદ સ્વામી, મહારાજ આ પાસે પગે ચાલો છો તો પડી જશો, ઠેસ વાગશે. શ્રી મહારાજ કે સમજી વાત, સાધુને પીઠ કેમ દેવાય? આનંદાનંદ સ્વામી આ સામે એટલે આ વર્ણન કરે છે કે મહારાજ કે પાસે પગે આગળ ચાલતા શાંતિમાં મોઢું ચાલે એમ આ સાધુ મૂર્તિ રાખે છે એમ મહારાજે કહ્યું. આમાં શાંતિમાં મોઢું ચાલે પણ કાંઠામાં સાપ, પહેલામાં વર્ણન આવે કે ગુણાત્માનંદ જીવિત રેખામાં કાંઠામાં સાપની વાત કરી, આમાં લોઢાની વાત કરી. તો લુહાર હોય, લુહાર એ લોઢાને કપાવે અને પછી શાંતિથી પકડે તો છોડે બરોબર ટાઈમ. એમ એવી રીતે મહારાજની મૂર્તિને ધારીને બેઠા. આ પણ સાધુનું લક્ષણ કે આપણને ક્યાં ખબર પડે? પ્રભુ સ્વામી શ્રીજી મહારાજે ધારીને ફરતા, મોહન સાહેબ મહારાજ ધારીને ફરે, બહુ કઠણ છે. અત્યારનો વિચાર કરો, આપણે અત્યારે કથામાં બેઠા છીએ પણ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછે, કથામાં બેઠું મન કથામાં છે? હશે, ઘણાનું મન હશે પણ સંપૂર્ણ સતત થાય છે ને? પશુ અંતિમ પશુ આવે ફરીને મારું જતું રે, બોલતા બોલતા જતું રે તો સાંભળનારી તો થાય, એમાં તો દવાઈ નથી. આ તો ભક્તિ છે, કથા વાર્તા છે, મંદિર છે, ભગવાન સામે બેઠા છે. અને તો પણ આપણે વિચાર કરીએ અને આટલા વખતથી આપણે સત્સંગ કરીએ છીએ, આટલા વખતથી આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, તો પણ જો મનનો વિચાર કરીએ તો આપણે ક્યાં કરશે? બરાબર એની સામે આપણને જે મળ્યા છે કેવા લીધો તો કે ત્રણે અવસ્થાની અંદર ભગવાનને ધારીને બેઠા, બહુ અઘરું છે. પણ એમના આશીર્વાદથી કૃપાથી એમ કરતા કરતા, સાધના કરતા કરતા થાય. આ વાયર છે ને ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે વાયર માંથી, પણ કેટલા વોલ્ટેજ નો છે? કેટલા વોલ્ટેજ નો હોય? 240 છે. અને ઊંચો બેઠા ઇલેક્ટ્રિશિયન કાંઠે જાય ને, કાંઠે કેટલા નો છે? નો વોલ્ટેજ કેટલો થાય? કેટલો હશે? 10-12 વોલ્ટ નો. બરાબર આમાં 200 રાખે તો શું થાય? ફટાફટ થાય. 200 લાખ તો ફટાફટ થાય ને. અને પેલા 11,000 વોલ્ટેજની લાઈન જાય છે ને જીવી માંથી, એ નાખે તો એક્સપ્લોઝન. હવે વીજળી છે, વીજળી એમાં કેટલા વોલ્ટેજ હોય છે? 3-4 લાખ વોલ્ટેજ હોય છે. એક વીજળી થાય ને લાઈટ ની 3-4 લાખ વોલ્ટ ફટાક થી નિશોધો કરી દો, કેટલી વીજળીઓ થાય છે? ગણતરી તમે જો એક વર્ષ ની અંદર તમે ગણશો ને આખા વિશ્વ ની અંદર લાખો ની મિલિયન્સ ની સંખ્યા ની અંદર લાઈટિંગ થાય છે. આ પૃથ્વીની વાત કરી
કેટલી પૃથ્વીઓ છે, કેટલા બ્રહ્માંડો છે, અનંત કોટી. એ બધાનો તમે પ્રકાશ ભેગો કરો તો બધાની લાઇટિંગ વોલ્ટેજ ભેગો કરો તો સાથે ભગવાનના એક રૂમની અંદર ઉડે છે. આ તો મેં તમને ખાલી એક જ વાત કરી, એક જ વાત કરી. આ છે ને આનો ખસેડું શક્તિની જરૂર પડે, શક્તિ વગર તો ખસેડું. આ મકાન ખસેડવું હોય તો ખસે, ગાંધીનગર ને ખસેડવું હોય તો હવે પૃથ્વીને ખસેડવી હોય તો પૃથ્વી કોઈ ખસે. અને સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ઘણો મોટો છે. સૂર્ય એ ખસે, અનંત કોટી બ્રહ્માંડ જેને ખસેડ્યા અને એવા ખસેડ્યા કે હજી મોશન ચાલુ છે. અને ક્યાં સુધી મોશન ચાલુ છે પણ ફિક્સ છે, નક્કી છે. અનંત કોટી બ્રહ્માંડ એ ભગવાનમાં કેટલી તાકાત એને જાણવા. એટલે હવે તમને વીજળીની વાત કરી અને ધારણ કરવા એટલે સભ્ય પ્રકારે ધારવા કેવું પાત્ર જોઈએ. પછી શંકરે ભગીરથ લેવા આકાશમાંથી તો પેલા શંકર ભગવાને કીધું આ પૃથ્વી પર પડશે ને પૃથ્વી કોઈ નાખશે. તો શંકર ભગવાને પોતાની જટાની અંદર ગંગાને પકડી પેલા, પછી આ પૃથ્વી ઉપર ગંગા આવી. હવે એથી તો તાકાત એમાં છે. તો ગુણાકાર સ્વામી કે છે આ અત્યારે પૃથ્વી પર આવ્યા હોય 5 ફૂટ 4 ઇંચ ની ઊંચાઈ પ્રભુશાળી મહારાજ 4.25 અને એ ધારણ કરવા, એ ધારણ કરી બેઠા બધી શક્તિ અને હળવા ફૂલ જેવા હવા હવાથી હલકા આમ ફરતા હોય ચાલતા હોય તમે જો. એટલે આપણને જે પ્રાપ્તિ થઈ ને આ લક્ષણ છે. ગુણાતી ત્રણેય અવસ્થાની અંદર શાંતામાં સાપ પકડે એવી રીતે ધારણ કર્યા છે. આ મહિમાના લક્ષણની વાત કરી આગળ બીજી બધી વાત છે કે આપણે કાલે ચાલીશ. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ વિદાત્મનઃ વિભાગ્યદાસ ભાવેન સ્વામિનારાયણ ભજે શ્રી હરિ.